10th માં 67% હતા, 11th માં 73% હતા. પપ્પા શું કરે છે? આમ પપ્પા રત્નાકર છે. આમ એટલે હું કહેવાય ને કે મારો ઈગો હર્ટ થઈ ગયો કે મેં કે 12મા એક સવાલ છે કે સૌથી ફેવરિટ ટીચર તારા કયા છે? એમાં બેસ્ટ શું લઈ ગયું? ફોન નહીં જોવા, ઇન્સ્ટાગ્રામ બહુ નહીં જોવા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સનું જે આપણું રિઝલ્ટ આવ્યું છે, 12 આર્ટ્સ 12 સાયન્સના રિઝલ્ટની સાથે, તો આજે આપણે એક એવા વિદ્યાર્થીને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે 12 કોમર્સના રિઝલ્ટમાં A1 મેળવ્યો છે. તો પહેલાં તો એનું નામ, શું રિઝલ્ટ મેળવ્યું છે એમના જ મોઢેથી સાંભળીએ. તો શું નામ? મારું નામ બેકરિયા દિવ્ય સશવિનભાઈ છે. મારે 91.43% અને 99.24% સરસ. આમ જોઈએ તો 91% અને કોમર્સમાં A1 લાવવો ને એટલે થોડીક અઘરી વાત છે, કારણ કે 10મામાં જે A1 હોય એના માટે મોટા ભાગે સાયન્સ ફિલ્ડ હોય છે, પણ કોમર્સમાં A1 આવ્યો છે. અને પહેલાં તો આપણે એ જાણીએ કે એનું 10મામાંનું રિઝલ્ટ શું હતું, ત્યારથી 11મામાંનું રિઝલ્ટ શું થયું, અને ત્યાર પછી 12મામાંનું રિઝલ્ટ કેવું આવ્યું? 10મામાં 67% હતા, 11મામાં 73% હતા, અને 12મામાં 91, એટલે આમ એમ કહી શકાય કે જોરદાર કૂદકોટ લાગી ગયો. વિદ્યાર્થી મિત્રો જોવો, 67% 10મામાં, 73% 11મામાં, અને 12મામાં 91. એટલે ઘણી વખત આપણને એમ થાય ને કે આપણે ઘણાને એવું કહેતા હોઈએ કે મારે 65% એવા છે, 12મામાં વધી વધીને હું તો 75 લાવી શકું એમ, પણ 75 નહીં, અશક્ય કાંઈ નથી. અને ભાઈને આપણે પૂછીએ તો આ 91% પાછળ એની મહેનત કેવી હતી? મહેનત તો ખૂબ સારી હતી, વિદ્યાકુલ સાથેની જર્ની અને વિદ્યાકુલની ખબર કેવી રીતે પડી એના વિશે વાત કરી. વિદ્યાકુલ સાથે હું યુટ્યુબ સાથે જોડાણો, જેમાં મેં દરેક ક્લાસ અટેન્ડ કર્યા હતા. સૂર્યોદય ક્લાસ હોય, IMP બેચ હોય, કે પછી કોઈ બી રિવિઝન બેચ હોય, IMP પ્રોવાઈડ કરતા, ઘણા મદદ થયા પરીક્ષા. વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ ભાઈએ ખાસ કીધો છે કે દિવ્યેશભાઈનું એવું કેવું છે કે IMP બેચ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ એપ છે એ IMP બેચ બહાર પાડે છે કે જેમાં આખું વર્ષ દરમિયાન તમે કઈ તૈયારી ન કરી હોય ને તો ફક્ત 2 મહિનાની અંદર પણ તમે પૂરેપૂરો કોર્સ કમ્પ્લીટ કરી શકો. અને એનું અહીંયા તમને જાગતું ઉદાહરણ એમ કહી શકાય, જીવતા જાગતા વ્યક્તિ અહીંયા તમારી સમક્ષ બેઠા છે, બરોબર. બીજું, વિદ્યાકુલ એપ વિશે થોડીક વાત કરીએ તો વિદ્યાકુલ એપ વિશે પણ તમને આમ તો ખબર જ હશે કે લાઈવ લેક્ચર્સ, બીજું રેકોર્ડિંગ લેક્ચર્સ, બરોબર. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જ્યારે પણ જોવું હોય ત્યારે સૌથી મોટો અગત્યનો ફાયદો તો એ જ હોય, કારણ કે તમે અત્યારે ઘરે બેઠા છો ને અત્યારે તમને કઈ લેક્ચર ભણવાની ઈચ્છા થઈ હોય તો તમે ડાયરેક્ટ ખોલીને જોઈ શકો, બરોબર. કે જે વિડીયો, જે મતલબ એમ થાય કે રાતે એક વાગે તૈયારી કરતા હોય ને કાંઈક એકાઉન્ટનો કે સ્ટેટનો દાખલો ન થયો, ઇંગ્લિશનું કંઈ વાક્ય રચના નથી સમજાણી, બરાબર. તો મારે એ જાણવું છે કે આગળ શું કરવા માગો છો? આગળ હું BSc IT કરવા માંગુ. સરસ. પપ્પા શું કરે છે? આમ પપ્પા રત્નકાર છે, રત્નકલાકાર. એટલે સુરતમાં આમ જોઈએ તો ડાયમંડના કામ સાથે જોડાયેલા છે પપ્પા, બરાબર. તો ઇન્સ્પિરેશન એમ કેવું થયું કે A1 લાવો છે એવું ક્યારે મનમાં નક્કી કરી લીધું? એમ નક્કી જ કરી લીધું હતું કે કંઈક કરીને બતાવું છે, 12મામાં 10મામાં ભલે ન હતું, 12મામાં ગમે તે થાય કરીને બતાવીશ. એટલે એવું હતું કે 10મામાં 67 આવ્યા તો આપણને એટલું માન મળ્યું નહીં એમ, એટલે આમ એટલે હું કહેવાય ને કે મારો ઈગો હર્ટ થઈ ગયો કે મેં કે 12મામાં A1 લઈ આવીને બતાવી. સરસ, ખૂબ સરસ. આમ રિઝલ્ટ આવ્યું પછી પહેલી કોને વાત કરી હતી કે મારા એટલા ટકા છે? તો પપ્પાનું રિએક્શન કેવું હતું? એકદમ એમ લાગ્યું કે આટલા, પહેલા તો એને એમ જ થયું છે આટલા હોય ને. સરસ. રાતે 2 વાગ્યાથી તૈયારી કરતો. ટાઈમ ટેબલ કેવું હતું આમ જનરલી? બધું ટાઈમ મેનેજ કરેલો હતો, વાંચવાનો, લખવાનો, પ્રેક્ટિસ વધુ કરતો હતો. સરસ. અને વિદ્યાકુલના ક્લાસ છે એ કેવી રીતે હેલ્પફુલ થયા આમ કહીએ તો? ઘણી રીતે હેલ્પફુલ થયા. IMP વિડીયો જોયા, બોર્ડમાં પૂછાણા,
ઘણી રીતે વાક્ય રચના ઇંગ્લિશમાં છે, એકાઉન્ટ માં એમ્પિસમ છે, સ્ટેટિસ્ટિકમાં થિયરી છે, ઇકોનોમિક્સ હોય કે એસપીમાં પત્ર હોય, ટોટલ એ વસ્તુ. આમ જોઈએ ને તો આ રિઝલ્ટમાં આમ તમે જોવો ને તો એવન ઘણા વધારે છે, પણ પેપર એટલા ઇઝી નહોતા. જેણે એવન લાવ્યા છે ને એને ખબર છે કે પેપર કાંઈ ઇઝી નહોતા એમ. બરાબર ભાઈએ જેમ વાત કરી કે સ્ટેટિસ્ટિકમાં થિયરી છે, તો એકાઉન્ટમાં એકાદ સમમાં પણ થોડુંક ટ્વિસ્ટ હતું, એટલે બધું કાંઈ ઇઝી હોતું નથી. પણ એના માટે મહેનત કરી, અને મહેનત કરવા માટે વિદ્યાકુલ પણ ભાઈને ઘણું બધું હેલ્પફુલ થયું છે. યુટ્યુબમાં તો તેમ બધાના વિડીયા જોયા જ હશે, કોમર્સની આખી ટીમના વિડીયા. હવે મારો એક સવાલ છે કે સૌથી ફેવરિટ ટીચર તારા કયા છે? કે જેમ વાવ ગ્રેટ સરસ, તેમના બધા સેશન અટેન્ડ કર્યા છે તમે? ટોટલી સેશન એસપી ઇકોનોમિક્સ બધું જ એમને કર્યું હતું. ચોક્કસ અત્યારે તો એ છે નહીં, પણ એમના સુધી આ વાત અમે ચોક્કસ પહોંચાડી દઈશું. એમાં બેસ્ટ શું લાગ્યું? ટોટલી વસ્તુ કે મને પહેલાં બીક લાગતી હતી કે થિયરિકલમાં માર્ક્સ ન હોય ગમે એટલું બધું. એને જે રીતના સમજાવ્યું કે આ રીતના લખાય, આ સવાલ એટલા પેજનો હોય, એટલું લખવાની એટલી લીટી લખવાની, પત્રનું ફોર્મેટ આ રીતનું હોય, એનાથી બીક ન લાગે એવું કરી બતાવ્યું. એસપીમાં 100માંથી 100 ને ઇકોનોમિક્સ 98. ઓકે, તો આપણા નેક્સ્ટ યરના જે સ્ટુડન્ટ્સ છે એમને શું તમે આમ કંઈ ઇન્સ્પિરેશન કંઈ આપવા માગતા હોય, એક વાક્યમાં કંઈ આપવા માગતા હોય? વિદ્યાકુલ મને ઘણું હેલ્પફુલ થયું છે, તો તમને પણ થશે. આઈએમપી વિડીયો જોઈ, કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય એની કોઈ પણ વસ્તુ હોય, તો વિદ્યાકુલ મને ઘણું હેલ્પફુલ થયું છે, તમને પણ થશે ચોક્કસ. એટલે આમ કદાચ વર્ષની શરૂઆતથી તમે જોડાઈ ગયા હોત તો એનો 95% આજુબાજુ આરામથી આવી જાય. તો હવે આપણા નેક્સ્ટ યરના વિદ્યાર્થીઓને કહેવા માંગશું કે શરૂઆતથી જોડાવ વિદ્યાકુલ સાથે, ખૂબ ખૂબ હેલ્પફુલ થાય છે, મને પણ થયું છે, તમને પણ થશે. એક મારો સવાલ છે, તારી તો પરીક્ષા હતી જ તે, એટલે તું તો મહેનત કરતો હતો, તારા માતા પિતાએ તારા માટે શું મહેનત કરી છે તે ક્યારેય નોટિસ કરી છે? કરી જ હોય ને. શું કરી છે? ટાઈમે જગાડે, ખાવાનું બનાવે, કોઈ પણ વસ્તુની કમી ન રહેવા દે, એનાથી વધારે હું બીજી શું મંતવ્ય છે એક્ઝામ ટાઈમે? બીજી એક બાબત, ઘરમાં આમ જોઈએ તો મોબાઈલમાં તો આ વિડીયો ને એવું વિદ્યાકુલને જોતો, તો એમાં કેટલો સપોર્ટ હતો કે મોબાઈલ જોવાય ન જોવાય એવું કોઈ કહે? મમ્મી ઘણી વાર કહે કે વિડીયો જોવાના, આમ ફોન નહીં જોવાનો, ઇન્સ્ટાગ્રામ બહુ નહીં જોવાનું. હું કહું કે વિદ્યાકુલના વિડીયો જોઉં છું. ક્યારે એમને બતાવ્યા હતા કે આવું હું જોઉં છું એવું કંઈ? પરીક્ષા જે એક્ઝામ હોય તેને તે દિવસે સવારે જોતો એટલે ખીજાય કે તે દી ન જોવાય એમ. તે દી એક દિવસ દેખાડ્યા હતા કે આ વિદ્યાકુલના વિડીયો છે, બધું કહે કે પેપર હેલા આવશે, આ રીતના આવશે, ટોટલ આવશે. અને હકીકતમાં એવું હતું કે નહીં? ચોક્કસ રિયલ. એટલે એમ કહી શકાય કે ઘરમાં જ ક્યારેક એવું થાય કે સપોર્ટ ન મળતો હોય, પણ વિદ્યાર્થીને ખબર હતી કે કદાચ 100% છે જ એમ. આમ તમે જ્યારે રિઝલ્ટ સાંભળ્યું તો તમને પહેલી ફિલિંગ શું હતી કે કદાચ આવું હશે કે કેમ થશે, કઈ ભૂલ થઈ હશે, કેવું લાગ્યું હતું? મને એવું જ લાગ્યું કે નો હોય એમ. મેં તેને સવારે જ કીધું હતું કે 80-12 કદાચ આવે એમ, 85 ની અંદર આવે ને 80-12 આવે, બીજું ઉપર તો ન લાવે. પણ એણે જે આ મહેનત કરી છે અને તમે જે એની પાછળ મહેનત કરી છે, ત્યાર પછી આજની ફિલિંગ એમ કે 91% સુધી માર્ક્સ પહોંચ્યા છે, તો તમને એમ થતું હશે કે તમે જે અલ્ટિમેટ ગોલ સાથે જે ચાલ્યા હતા કે નહીં કંઈક કરીને બતાવે એમ, તો આજે લગભગ એણે અચીવ કરી લીધું એમ કે નહીં? એક ક્વેશ્ચન ખાલી તમારે મારે તમને પૂછવું છે, મમ્મીને પૂછવું છે, બરાબર છે? ભાઈએ જેમ વાત કરી કે ઓનલાઈન જોતો, ક્યારેક તમે એમ કહેતા કે ઓનલાઈન ન જોવાય, પછી એણે આ વિડીયો બતાવ્યા, તો તમને કેવું લાગ્યું કે ખરેખર આ હેલ્પફુલ થશે કે નહીં થાય? આ વિડીયો તમે એકાદ બે જોયા પછી તમને એવું લાગ્યું કે નહીં ખરેખર રિયલ દિશામાં કામ કરે છે? બીજું આગળ કેરિયરની વાત કરીએ તો આગળ શું વિચાર છે કે આગળ શું કરવું છે? બીએસસી આઈટી એઆઈ ટેકનોલોજી ઉપર કામ કરવું જ છે. સરસ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસેથી અહીંયા જાણવા જેવી બાબત બે ત્રણ બાબતો ઉપર હું ખાસ કહીશ. જે દિવ્યેશભાઈ આપણને વાત કરી, એક તો વર્ષની શરૂઆતથી મહેનત કરવી જોઈએ, બીજી વસ્તુ તમારું ટાઈમ શેડ્યુલ ફિક્સ હોવું જોઈએ, ત્રીજી વસ્તુ કે મનમાં એક નક્કી કરેલું હોવું જોઈએ કે 91
A1 જે પણ તમારો ટકાવારીનો ટાર્ગેટ હોય ને નક્કી કરેલો હોવો જોઈએ. અને ચોથી અને ખાસ અગત્યની વસ્તુ કે ક્યારેક એમ કહી શકાય કે મન મગજ દિલને લાગી જવું જોઈએ કે નહીં આ કરીને બતાવવું છે, તો ચોક્કસ 67માંથી 91 પણ આવી શકે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા ઇન્ટરવ્યૂ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો.